ધોરણ 7 પાઠ નંબર 4 મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો એના ભાગ 1 નંબરમાં જોયું આપણે ભારતના સ્થાપત્યો જોયા હવે ભાગ નંબર 2 ની અંદર ગુજરાતના સ્થાપત્યો વિશે જોઈશું ગુજરાતના સ્થાપત્યો એની અંદર પહેલું આવે છે સોમનાથનું મંદિર ગુજરાતના સોલંકી શાસનકાળ અને સલ્તનત યુગ દરમિયાન અત્યંત ઉચ્ચ કોટીનું સ્થાપત્ય નિર્માણ પામ્યું હતું સોલંકીકાલ સ્થાપત્યોમાં 11મી સદીમાં ભીમદેવ દ્વારા સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને મોઢેરાના સૂર્ય મંદિરનો સમાવેશ થાય છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર આવેલું છે સોમનાથ શૈવપંથનું એક અત્યંત પુરાતન સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર હતું આજે પુરાણા મંદિરનું માત્ર સ્થાન જ જોવા મળે છે છેલ્લે 1951માં સરદાર વલ્લભભાઈ પટેલે આ નવા મંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યો હતો સોમનાથ ભારતમાં અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે એટલે શિવજીના 12 જ્યોતિર્લિંગો છે એમાં ગુજરાતની અંદર સોમનાથમાં એક 12 લિંગોનું જ્યોતિર્લિંગોનું એક છે હવે ગીર સોમનાથ તો કે ગીર સોમનાથમાં કયું મંદિર આવેલું છે તો કે સોમનાથનું ગીર સોમનાથના વેરાળો પાસે ક્યાં તો કે પ્રભાસ પાટણની અંદર હવે એનું જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો હતો તો ઈસવીસન 1951માં હવે સોલંકીકાલીન સ્થાપત્યોમાં 11મી સદીમાં ભીમદેવ દ્વારા કયા કયા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો સોમનાથ મંદિર અને મોઢેરાના સૂર્ય મંદિરનો હવે સોમનાથ મંદિર છે એવા કેટલા જ્યોતિર્લિંગો છે તો 12 હવે આવે છે ઉપરકોટનો કિલ્લો ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલો છે તો કે જૂનાગઢમાં જૂનાગઢ શહેરમાં ઉપરકોટનો કિલ્લો છે ઉપરકોટનું મૂળ નામ ગિરિદુર્ગ હતું રાખ એંગારે એમાં અડીકડી વાવ અને નવઘણ કૂવો બંધાવી પાણીની સુવિધા પૂરી પાડી હતી એક ઉક્તિ છે અડીકડી વાવ ને નવઘણ કૂવો જેને ન જોયો તે જીવતો મૂવો એટલે કે ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલો છે તો કે જૂનાગઢમાં ઉપરકોટનું મૂળ નામ શું હતું ગિરિદુર્ગ રાખ એંગારે પાણીની સુવિધા પૂરી પાડવા માટે શું શું બનાવ્યું હતું અડીકડી વાવ અને નવઘણ કૂવો હવે છે મોઢેરાનું સૂર્ય મંદિર મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણામાં આવેલું છે હવે ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિર સોલંકી વંશના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયેલું હતું આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલ હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠ્યું પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રકટતી હતી આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 જેટલા મંદિરો છે જે ઉષા અને સંધ્યાકાળ પ્રકટતી દીપમાળાને લીધે એક નયનરમ્ય દ્રશ્ય ઊભું કરે છે તો મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે તો ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે એ મંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું તો ભીમદેવ સોલંકી હવે એની વિશેષતા શું છે તો કે પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલ હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું આ મંદિરમાં કેટલી મૂર્તિઓ છે તો કે 12 અને એના નાના મોટા કેટલા મંદિરો આવેલા છે તો 108 હવે આવે છે રાણીની વાવ રાણીની વાવ ક્યાં આવેલી પાટણમાં એનું નકશીકામ ખૂબ જ સુંદર છે ભીમદેવ પહેલાના રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત રાણીની વાવ વિશ્વ પ્રસિદ્ધ વાવનો નમૂનો છે શિલ્પ સ્થાપત્યના અજોડ નમૂના સમાન તથા અજાયબી સમાન 7 માળની રાણીની વાવ આજે પણ ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં છે એટલે ગુજરાતનું પ્રાચીન એટલે જૂનું પાટનગર કયું હતું પાટણ અત્યારે કયું છે તો કે ગાંધીનગર
राजा भीमदेव ने राणी उदयमती ए भीमदेव ना मृत्यु पछी तेनु बांधकाम करावेलु हतु। यूनेस्को ए आ वाव ने वर्ल्ड हेरिटेज साइट नो दरज्जो आप्यो छे। एले ने एक विशेषता दुनिया नी अंदर एनी अजायबी एनी विशेषता तरीके ने जाहिर कर्यु छे। तो राणी नी वाव कोने बंधावी हती? तो के भीमदेव पहला ना राणी उदयमती। अने ए प्राणी नी वाव क्यां आवेली छे? पाटण नी अंदर। हवे शामा एनो वर्ल्ड हेरिटेज नो कोने दरज्जो आप्यो छे? तो के यूनेस्कोए। हवे रुद्रमहालय, रुद्रमहालय क्यां आव्यो? तो के सिद्धपुर नी अंदर। सिद्धराज जयसिंह द्वारा स्थापित सिद्धपुर नो रुद्रमहालय गुजरात नो विशिष्ट स्थापत्य गणाय छे। पोते शैवपंथी होवाथी सिद्धराजे पोताना आ महालयनुं नाम रुद्र साथे सांकळ्युं हतुं। કેટલાક ઇતિહાસકારોના મતે સાત માળનો ઝરૂખા સાથે સંકળાયેલ મહેલ હોવો જોઈએ। જો કે અત્યારે એક માળનો રુદ્ર મહાલય હયાત છે। એવું કહેવાય છે કે પહેલાં કેટલા માળનો હતો? સાત માળનો, પણ અત્યારે એક જ માળ છે। તેમાં સ્તંભો અને તોરણોના સ્થાપત્યનો પણ સમાવેશ થાય છે। સ્તંભો એટલે થાંભલા જેવું અને તોરણો। હવે રુદ્ર મહાલય ક્યાં આવેલો છે? તો કે સિદ્ધપુરમાં। કોને સ્થાપિત કર્યો હતો? તો સિદ્ધરાજ જયસિંહ। સિદ્ધરાજ જયસિંહ કયા પંથનો હતો? શૈવપંથી, એટલે એનું મહાલયનું નામ શાના સાથે સંકળાયેલું છે? રુદ્ર સાથે। પહેલાં એવું કેવું કહેવે છે કે પહેલાં કેટલા માળનું હશે એવું મનાય છે? તો કે સાત માળનું, પણ અત્યારે કેટલા માળનું છે? તો એક જ માળનું છે। હવે વડનગરની અંદર કીર્તિ તોરણ, એટલે આ કીર્તિ તોરણનું ચિત્ર છે વડનગરનું। સિદ્ધરાજના માતા મિનળ દેવીના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બાંધવામાં આવ્યા હતા। સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન પાટણમાં સહસ્રલિંગ તળાવ બાંધવામાં આવે। સહસ્રલિંગ એટલે શું? સહસ્ર એટલે એક હજાર, એક હજાર શિવલિંગ એ તળાવની, તળાવમાં એની આજુબાજુ એક હજાર શિવલિંગ હતા। એની રાત્રે એના ઉપર દીવો કરવામાં આવતો અને એનો પ્રકાશ તળાવમાં પડતો હતો। એનું દ્રશ્ય ઘણું જ નયનરમ્ય હતું, પણ અત્યારે એ બધું પુરાઈ ગયું છે। વડનગરમાં કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ જોવાલાયક સ્થળો છે। હવે સિદ્ધરાજના માતા મિનળ દેવીના કહેવાથી સિદ્ધરાજે કયા કયા તળાવ બંધાવ્યા હતા? તો ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ। હવે પાટણમાં સિદ્ધરાજ જયસિંહે કયું તળાવ બંધાવ્યું હતું? તો કે સહસ્રલિંગ તળાવ। અને વડનગરમાં શું શું જોવાલાયક છે? તો કીર્તિ તોરણ અને બીજું શર્મિષ્ઠા તળાવ। હવે છે ભદ્રકાળીનો કિલ્લો, તો ક્યાં આવ્યો? તો કે અમદાવાદમાં। ગુજરાતમાં સલ્તનત કાળ દરમિયાન અમદાવાદમાં રાજધાનીનું સ્થળાંતર થતાં અમદાવાદમાં વિશિષ્ટ સ્થાપત્યોમાં અમદાવાદ શહેરની સ્થાપના અહમદશાહ દ્વારા 1411માં કરવામાં આવી। ગુજરાતની પ્રાચીન પાટનગર કયું હતું? તો કે પાટણ। પણ જ્યારે પાટણથી એની અમદાવાદ સ્થળાંતર કરવામાં આવ્યું ત્યારે અમદાવાદનું અમદાવાદ શહેરની સ્થાપના કોને કરી? તો કે અહમદશાહે, અને ક્યારે? 1411માં। આ સ્થાપત્યોમાં અમદાવાદનો કોટ, ભદ્રકાળીનો કિલ્લો અને જામા મસ્જિદ મુખ્ય છે। કિલ્લો જે વૈશ્વિક વારસામાં સ્થળોમાં સમાવેશ સામેલ છે। ચાંપાનેરમાં જામા મસ્જિદ અને ચાંપાનેરનો કિલ્લો તથા અડાલજની રાણી રૂડાદેવીની વાવ પ્રસિદ્ધ સ્થાપત્ય છે। એ અડાલજની જે વાવ છે એ કોને બંધાવી છે? તો કે રાણી રૂડાદેવીએ। ગુજરાતના અન્ય સ્થાપત્યોમાં હોજે કુતુબ એટલે કે કાંકરિયા તળાવ અને નગીનાવાડી, ડભોઈનો કિલ્લો, ખંભાત અને ધોળકાની મસ્જિદો પ્રમુખ સ્થાપત્યો ગણાવી શકાય। હવે આપણે કે અમદાવાદની સ્થાપના કોને અને ક્યારે કરી? તો કે અમદાવાદની સ્થાપના અહમદશાહે ઈસવીસન 1411માં કરી। હવે એ સ્થાપત્યોમાં કયા કયા અમદાવાદમાં? તો અમદાવાદનો કોટ, ભદ્રકાળીનો કિલ્લો અને જામા મસ્જિદ। હવે ચાંપાનેરમાં શું આવેલું છે? કે તો જામા મસ્જિદ અને ચાંપાનેરનો કિલ્લો। અડાદલની વાવ કોણે બંધાવી હતી? તો કે રાણી રૂડાદેવીએ। હવે ગુજરાતના અન્ય સ્થાપત્યોમાં બીજા કયા એવા સ્થાપત્યો છે કે જોવાલાયક છે? તો હોજે કુતુબ એટલે કે કાંકરિયા તળાવ, અને કાંકરિયા તળાવની અંદર નગીનાવાડી છે, ડભોઈનો કિલ્લો, ખંભાત અને ધોળકાની મસ્જિદો। હવે સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે? તો કે અમદાવાદમાં। અમદાવાદના વિશિષ્ટ સ્થાપત્યોમાં
સીદી સૈયદની જાળી વિશ્વવિખ્યાત છે. તેની બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી જોવા મળે છે. એની અંદર વેલ પ્રકારનો છે, વેલ વેલો મૂકી હોય ને એવું છે. અંત્યત બારીક કોતરણી પથ્થરમાં નકશી કરીને તૈયાર કરવામાં આવી છે, જેને વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્યનો નમૂનો ગણવામાં આવે છે. એટલે સીદી સૈયદની જાળી ક્યાં આવી? અમદાવાદની અંદર. એમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી છે ને વેલ આકારની છે બધી. હવે છે કાંકરિયા તળાવ. એટલે કાંકરિયા તળાવ કોને? કુતુબ શાહે બંધાવ્યું હતું. અને એનું નામ શું હતું? તો કે હોજે કુતુબ. હવે એના વિશે આપણે જોઈશું. તો કે કાંકરિયા તળાવ છે અને અમદાવાદના સુલતાન કુતુબ શાહે હોજે કુતુબ નામનું એક સરોવર નિર્મિત કર્યું હતું, જે પાછળથી કાંકરિયા તળાવ તરીકે જાણીતું બન્યું. સરોવરના વચ્ચેના ભાગમાં એક બગીચો પણ તૈયાર કરવામાં આવ્યો છે અને જેને નગીનાવાડી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને પૂછે કે કાંકરિયા તળાવ કોને બંધાવ્યું હતું? તો કુતુબ શાહી. અને એનું પુરાણું નામ, પહેલાં જ્યારે બનાવ્યું એટલે એનું નામ શું હતું? તો હોજે કુતુબ. અને પાછળથી કયા નામે ઓળખાય? તો કાંકરિયા તળાવ. અને એના વચ્ચોવચ્ચ એક બગીચો, જે બગીચાનું નામ શું છે? તો કે નગીના વાડી. હવે છે પાલીતાણાનું જૈન મંદિર. પાલીતાણામાં નાના મોટા 862 જૈન મંદિરો છે. એ શેત્રુંજય પર્વત ઉપર આવેલા છે. હવે આમ નાના મોટા મંદિરો છે. પાદલિપ્ત સૂરી નામના જૈન મુનિએ પાલીતાણાના શેત્રુંજય ડુંગર પર જૈન મંદિર નિર્મિત કરાવે. 862 મંદિરો છે નાના મોટા. દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પરથી સૌથી વધારે મંદિરો હોય તેવા પાવાપુરી અને પાલીતાણા, એ બંનેમાં છે. પણ આપણા ગુજરાતમાં પાલીતાણા, એટલે પાવાપુરી અને પાલીતાણા સ્થળો છે. 24 તીર્થકર અહીં બિરાજમાન છે. જૈનોના 24 તીર્થકર, એટલે 24 તીર્થકર અહીંયા બિરાજમાન છે. પાવાપુરી અને સમેત શિખરની જેમ જ પાલીતાણા પણ જૈનોનું મહાન તીર્થધામ છે. હવે પાલીતાણાના શેત્રુંજય ડુંગર ઉપર જૈન મંદિર કોને નિર્મિત કરાવ્યા? તો પાદલિપ્ત સૂરી નામના જૈન મુનિએ. હવે દુનિયામાં એક જ જગ્યાએ પહાડ ઉપર વધારેમાં વધારે મંદિરો હોય એવા કયા સ્થળ? તો કે પાવાપુરી અને પાલીતાણા. એમાં કેટલા તીર્થકર બિરાજમાન છે? તો કે 24. હવે એ કોનું મહાન તીર્થધામ છે? તો કે જૈનોનું. હવે આવે છે પાળિયા. ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે. પાળિયા સાથે કોઈ વીરગાથાઓ જોડાયેલી છે. મોટે ભાગે આવા યોદ્ધાઓના પાળિયા, એટલે કે યુદ્ધની અંદર જે લડતા લડતા મરી ગયું હોય, એટલે કે યોદ્ધાઓના પાળિયા યુદ્ધ સ્થળ અથવા તેમના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. એટલે જ્યાં યુદ્ધ થયું હોય કાં તો એમના મૃત્યુ જ્યાં પામ્યા હોય, લડતા લડતા ક્યાંય ગયા હોય ને પાછા ત્યાં જે જગ્યાએ મૃત્યુ પામે ત્યાં આગળ પાળિયા બાંધવામાં આવે છે. આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે, તિથિ એટલે એકમ, બીજ, ત્રીજ, એ તિથિ કહેવાય, એટલે કે તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં જામનગર પાસે ભૂચર મોરીનું, સુરજ કુંવરબાનો પાળિયો અને સોમનાથના મંદિર પાસે હમીરજી ગોહિલ પાળિયાનો સમાવેશ થાય છે. એટલે આવી રીતે યુદ્ધની અંદર કોઈ પણ માણસ મરી જાય તો એ પહેલાંના જમાનામાં આવા પાળિયા બાંધવામાં આવતા, એટલે એને પહેલાં દાટી દે અને પછી એની ઉપર આવી રીતે પાળિયા બાંધે. હવે પાળિયાઓ ક્યાં બાંધવામાં આવતા? તો કે યોદ્ધાઓના પાળિયા યુદ્ધ સ્થળ અથવા મૃત્યુના સ્થળે બાંધવામાં આવતા હતા. હવે એની પૂજા અર્ચના ક્યારે કરવામાં આવતી? તિથિ પ્રમાણે. અને ગુજરાતમાં શ્રેષ્ઠ ઉદાહરણમાં પાળિયા ક્યાં આવેલા છે? તો કે ભૂચર મોરીનો, સુરજ કુંવરબાનો પાળિયો અને સોમનાથના મંદિર પાસે હમીરજી ગોહિલનો પાળિયાનો સમાવેશ થાય છે. હવે આપણે આ ભાગ 2ની અંદર ગુજરાતના સ્થાપત્યો, એની અંદર સોમનાથનું મંદિર. સોમનાથનું મંદિર તો કોણે બંધાવ્યું? તો એ પ્રાચીન સમયમાં હતું અને ભીમદેવ પહેલાંના સમયમાંનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને ઈસવીસન 1951ની અંદર સરદાર વલ્લભભાઈ પટેલે એનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પછી મોઢેરાનું સૂર્ય મંદિર, તો મોઢેરાનું સૂર્ય મંદિર પણ ભીમદેવ પહેલાંના સમયમાં બંધાવ્યું હતું. અને રાણીની વાવ, તો રાણી ઉદયમતી. પછી રુદ્ર મહાલય, તો સિદ્ધરાજ જયસિંહ. અને આમ શરૂઆત એવું કહેવાય છે કે મૂળરાજ સોલંકી એની શરૂઆત કરી હતી અને એનું પૂર્ણ કોને કરાયું? તો કે સિદ્ધરાજ જયસિંહે. પછી વડનગરનું તોરણ,
શર્મિષ્ઠા વડનગરની અંદર શર્મિષ્ઠા તળાવ, પછી સીદી સૈયદની જાળી તો કે અમદાવાદ, અમદાવાદની સ્થાપના તો કે અહમદશાહી ઈસવીસન 1411માં, ગુજરાતનું પ્રાચીન પાટનગર તો કે પાટણ, પછી કાંકરિયા તળાવ તો કોને બંધાવ્યું? કુતુબશાહી. અને કુતુબશાહી પહેલાં એનું નામ શું આપ્યું હતું? હોજે કુતુબ. અને પાછળથી શું નામ આવ્યું? તો કે કાંકરિયા તળાવ. અને એની વચ્ચે કયો બગીચો આવ્યો છે? નગીનાવાડી. અને અમદાવાદમાં એક બીજું છે ભદ્રકાળીનો કિલ્લો, સીદી સૈયદની જાળી. સીદી સૈયદની જાળીની અંદર વેલ આકારની સુંદર નકશીકામ, ઉત્કૃષ્ટ નકશીકામ કરેલું છે. હવે પાલીતાણાના મંદિરો, પાદલિપ્ત સૂરી નામના જૈન મુનિએ શેત્રુંજય પર્વત ઉપર નાના મોટા 862 મંદિરો બંધાવ્યા હતા, એનું નિર્માણ કરાવ્યું હતું. અને સૌથી દુનિયાની અંદર સૌથી વધારે મંદિરો પાવાપુરી અને પાલીતાણામાં છે. અને એક પાળિયા, તો પાળિયા તો કે માણસ યુદ્ધમાં જ્યાં મરી ગયો હોય, યુદ્ધના સ્થળે કાં તો જ્યાં મરી ગયો હોય ત્યાં પાળિયા બાંધવામાં આવે છે. હવે આ હતા ગુજરાતના સ્થાપત્યો. હવે આપણો ભાગ 2 અહીંયા પૂરો થાય છે. હવે ભાગ 3ની અંદર સાહિત્ય, સંગીત, ગરબા, હવે એની ગુજરાતની જોવાલાયક વસ્તુઓ, એના વિશે આપણે આગળના ભાગમાં